શું તમારે પણ એક કરતા વધારે બેંકમાં એકાઉન્ટ છે? જો જવાબ છે હા તો બંધ કરાવી દેજો, નહીં તો નુકસાન ઉઠાવવું પડી શકે છે. હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં હું તમને જણાવીશ કે જો તમારા એકથી વધારે બેંકમાં એકાઉન્ટ છે તો કેવી રીતે તમારો ખર્ચો વધી શકે છે અને જો તમે એને રેગ્યુલરલી યુઝમાં નથી રહેતા તો તમારે એને કેમ બંધ કરાવવું જોઈએ. સૌથી પહેલું કારણ તો એ છે કે તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે કે જે 500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધી હોઈ શકે. અને જો તમે મંથલી એવરેજ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ નથી જાળવતા તો બેંક તેની પોલિસી અનુસાર તમારા ખાતામાંથી રૂપિયા કાપી પણ શકે છે. અને જો તમારી પાસે સેલેરી એકાઉન્ટ છે અને સતત 3 મહિના સુધી તેમાં પગાર જમા નથી થતો તો સેલેરી એકાઉન્ટ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ જાય છે અને એટલે જ પછી તેમાં પણ તમારે સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટની જેમ મિનિમમ બેલેન્સ જાળવવું પડે છે. બીજું કારણ છે ડેબિટ કાર્ડ અને SMS પર ફી ચૂકવવી પડે છે. બેંક તમને જે ડેબિટ કાર્ડ આપે 1,000 રૂપિયા વાર્ષિક હોય શકે, એટલે ભલે તમે એકાઉન્ટ નો ઉપયોગ ના કરતા હો પણ જો ડેબિટ કાર્ડ હશે તો ફી તો ચૂકવવી જ પડશે. આ સિવાય તમને જાણીને નવાઈ લાગશે કે બેંક તમારા મોબાઈલ નંબર પર જે મેસેજ મોકલે છે તેના માટે પણ તમારી પાસેથી ચાર્જ વસૂલે છે, જે 3 મહિનાના 15 રૂપિયાથી 30 રૂપિયા વચ્ચે હોય શકે. આ સિવાય જો તમે જે તે બેંક એકાઉન્ટમાં 24 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તે એકાઉન્ટ ડીએક્ટિવેટ પણ થઈ શકે. બેંક આવા ઇનએક્ટિવ એકાઉન્ટ પર પ્રતિબંધ તો નથી મૂકતી પણ નેટ બેન્કિંગ, ATM નો યુસેજ અને મોબાઈલ બેન્કિંગ ને અટકાવી દે છે. વધુ પડતા બેંક એકાઉન્ટ હોવાથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં પણ તકલીફ પડે છે. તમારે બધા જ એકાઉન્ટ્સ ની ડિટેલ ITR ફાઇલ કરતી વખતે આપવી પડે છે. એવામાં હંમેશા આવા એકાઉન્ટ્સ ના સ્ટેટમેન્ટ્સ ભેગા કરવા તમારી મહેનત ને વધારી દે છે. વધુ પડતા બેંક એકાઉન્ટ્સ હોવાથી સાયબર ફ્રોડ નો ખતરો પણ વધી જાય છે, કારણ કે સુધી જ્યારે બેંક એકાઉન્ટ ઇનએક્ટિવ હોય છે તો હેકર્સ આવા એકાઉન્ટ્સ ને સૌથી પહેલા ટાર્ગેટ કરે છે. એટલે સાયબર ફ્રોડ ના કિસ્સાઓ તમારી સાથે ન બને એના માટે આવા એકાઉન્ટ બંધ કરાવો અથવા તો એટલીસ્ટ નેટ બેન્કિંગ બંધ કરાવી દો. એટલે જો તમારી પાસે એક કરતા વધારે બેંકમાં એકાઉન્ટ હોય અને જો તમે તેને રેગ્યુલરલી યુઝ ના કરતા હોય તો બંધ કરાવી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ વિડીયો શેર કરી દેજો. એમને પણ કહેજો કે વધારાના બેંક એકાઉન્ટ હોવાના શું શું નુકસાન છે. અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTV ગુજરાતી.com સાથે.